હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે છેલ્લે બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ પૂરું કર્યું હતું, ત્યાર પછીનું છે આંકડાશાસ્ત્રમાં ધોરણ 11માં પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. તો આજે સૌ પ્રથમ આપણે માહિતીના એકત્રીકરણમાં આપણે બેઝિક ખ્યાલ મેળવવાનો છે, મીન્સ કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ક્યાંથી થયો હતો, મીન્સ કે આંકડાશાસ્ત્ર આપણે જે આખો જે સબ્જેક્ટ ભણીએ છીએ એનો ઉદ્ભવ અને વિકાસ ક્યારે થયો હતો. તો કે ભાઈ, મૌર્ય શાસનથી, જ્યારે ભારતમાં મૌર્ય શાસન હતું, એટલે કે ઇતિહાસ તમે ભણી ગયા હોય એમાં તમને ખબર છે મૌર્ય શાસન આવે છે. તો કે ભારતમાં જ્યારે મૌર્ય શાસન હતું ત્યારે આંકડાશાસ્ત્રમાં ભારતનું પ્રદાનનું મહત્ત્વ રહ્યું હતું, મીન્સ કે મૌર્ય શાસનથી આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. ત્યાર પછી કોણ આવ્યું? તો કે અકબરનું શાસન. એટલે કે અકબરના શાસન દરમિયાન શું થયું? તો કે આંકડાશાસ્ત્રમાં જે કોઈ કવિ હતા અબુલ ફઝલ, અકબરનું જે શાસન હતું, અકબરના શાસનમાં એક કવિ હતા અબુલ ફઝલ એક ગ્રંથ રચ્યો હતો. કયો હતો? તો કે આઈનરી અકબરી. આઈને જે અકબરી હતો, અબુલ ફઝલ દ્વારા જે આઈને અકબરી જે ગ્રંથ હતો એમાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે આંકડાશાસ્ત્રની માહિતીનો જે કાંઈ પદ્ધતિ છે, જુદી જુદી પદ્ધતિ, એનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે? તો કે આઈને અકબરી, અને રચિત કોણ હતા? તો કે અબુલ ફઝલ. ત્યાર પછી 18મી સદીના અંતમાં રાજ્યો માટે માહિતીને પદ્ધતિસર મેળવવા માટે આંકડાશાસ્ત્રનો શબ્દનો ઉપયોગ સીમિત હતો. મીન્સ કે 18મી જ્યારે સદી હતી, 18મી સદીમાં શું થયું? તો કે રાજ્યો માટે જ ખાલી આંકડાશાસ્ત્રનો ઉપયોગ સીમિત રહ્યો હતો. ત્યાર પછી 1749માં માહિતીના પૃથ્થકરણ માટે સૌ પ્રથમ ગોટફ્રીડ એકન વોલે જર્મન શબ્દમાં સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. એટલે અહીંથી તમને એક માર્કનો પ્રશ્ન પૂછે કે જર્મનમાં સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કરનાર આંકડાશાસ્ત્રીય આ કોણ આંકડાશાસ્ત્ર હતો? તો કે ગોટફ્રીડ ઓકન વેલે, કે જેને જર્મનમાં સ્ટેટિસ્ટિક્સનો શબ્દ, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકમાં ઉપયોગ કર્યો હતો. કયો આંકડાશાસ્ત્રીય હતો? તો કે ગોટફ્રીડ ઓકેન વેલ. ત્યાર પછી 17મી સદી અને 18મી સદીમાં લાપ્લાસ અને ગોસ બીજા બે આંકડાશાસ્ત્રી આવ્યા. એક 17મી સદીમાં કોણ આવ્યું? તો કે લાપ્લાસ અને ગોસે શું કર્યું? તો કે સંભાવનાના સિદ્ધાંતને રજૂ કરીને આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. અહીંથી તમને એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખનાર આંકડાશાસ્ત્ર કોણ હતા આંકડાશાસ્ત્રીય? તો લાપ્લાસ અને ગોસે. અને કયો સિદ્ધાંત આપ્યો હતો? કે સંભાવનાનો સિદ્ધાંત એને રજૂ કર્યો હતો. ખાસ યાદ રાખજો, જર્મન શબ્દમાં સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કરનાર કોણ હતા? તો કે ગોટફ્રીડ ઓકન વેલ. સંભાવનાના સિદ્ધાંતનો ઉપયોગ કરનાર આંકડાશાસ્ત્રીય કોણ હતા? તો કે લાપ્લાસ અને ગોસ. અને કયો? તો કે આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. ત્યાર પછી જે 19મી સદીનો અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં કાર્લ પિયર્સે ગાણિતીય આંકડાની રચના કરી હતી, મીન્સ કે તમને અહીંથી બીજો પ્રશ્ન પૂછી શકે કે ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કયા આંકડાશાસ્ત્રીએ કરી હતી? તો કે કાર્લ પિયર્સે. કઈ સદીમાં? તો 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં. કોણે? તો કે કાર્લ પિયર્સે ગાણિતિક આંકડાશાસ્ત્રની રચના કરી હતી. હવે તો કે જે આ ગાણિતિક આંકડાશાસ્ત્રી હતો એમાં ગેલ્ટન અને ફિશરે જે આ કાર્લ પિયર્સે ગાણિતિક આંકડાશાસ્ત્ર જે હતું એની રચના કર્યા પછી ગેલ્ટન અને ફિશરે શું કર્યું? તો કે જે ગાણિતીય આંકડાશાસ્ત્ર હતું એનો ઉપયોગ કરીને વિવિધ શાખા જેવી કે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં એનો ઉપયોગ કર્યો હતો. કોણે? તો કે ગેલ્ટન અને ફિશરે. શું? તો કે કાર્લ પિયર્સે જે ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી હતી એ ગેલ્ટન અને ફિશરે શું કર્યું? તો કે એ ગાણિતીય આંકડાશાસ્ત્રની મદદથી વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં એ આંકડાશાસ્ત્રનો, ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. ત્યાર પછી 1930 દરમિયાન ઈ પિયર્સન અને જે નામ 1930 દરમિયાન શું થયું? તો કે ઈ પિયર્સન બીજો એક આંકડાશાસ્ત્ર આવ્યો અને બીજો એક જે નેમાન નામનો આંકડાશાસ્ત્ર શું કર્યું? તો કે આંકડાશાસ્ત્રના વિકાસમાં એનો ફાળો મહત્વનો જોવા મળ્યો. ક્યાં બે વૈજ્ઞાનિક હતા? તો કે ક્યાં બે આંકડાશાસ્ત્રી હતા? તો કે ઈ પિયર્સન અને જે નેમાન નામના આંકડાશાસ્ત્રી હતા, એને આંકડાશાસ્ત્રના વિકાસમાં એને વધારે ફાળો આપ્યો મહત્વનો. ત્યાર પછી મહત્વના આંકડાશાસ્ત્ર આવે છે કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પીસી મહાલનોબિસ, ભારતમાં જે આંકડાશાસ્ત્રનો વિકાસ થયો એમાં મહત્વનો ફાળો કોનો કહેવાય? તો કે પ્રોફેસર પીસી મહાલનોબિસનો મહત્વનો ફાળો હતો, કે જેને ભારતમાં તેણે શું કર્યું? તો કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. કયા આંકડાશાસ્ત્રી હતા? તો કે પ્રોફેસર પીસી મહાલનોબિસ. એને શું કર્યું? તો કે ભારતમાં એને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે મીન્સ કે આઈએસઆઈ નહીં, આતંકવાદીવાળી આઈએસઆઈ નહીં,
આ સ્ટેટિસ્ટિકલ શાખાની વાત કરે છે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની એને સ્થાપના કરી, અને કયા જગ્યાએ તો કે 1931માં, અને કઈ જગ્યાએ તો કે કોલકાતા ખાતે એને સ્થાપના કરી. ત્યાર પછી શું થયું તો કે 1950માં પ્રોફેસર જે પીસી મહાલનો બીસ હતા એને એક બીજી તપાસ સોરી બીજી એક સંગઠન બનાવ્યું, કહ્યું તો કે રાષ્ટ્રીય નિદર્શન તપાસ નામની એક સંસ્થા શરૂ કરી. 1950માં કઈ સંસ્થા શરૂ કરી તો કે રાષ્ટ્રીય નિર્દર્શ તપાસ નામની સંસ્થા સ્થાપના કરી. એ અત્યારે હાલમાં કઈ તરી ઓળખાય છે તો કે હાલમાં રાષ્ટ્રીય નિદર્શન તપાસ સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. પહેલા એને કઈ સ્થાપના કરી તો કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી દીધી. ક્યાં છે તો કે કોલકાતામાં. ત્યાર પછી શેની સ્થાપના કરી તો કે રાષ્ટ્રીય નિદર્શન તપાસ, હાલમાં કયા નામે ઓળખાય તો કે તે રાષ્ટ્રીય નિદર્શન તપાસ સંગઠન નામને ઓળખાય. ત્યાર પછી છેલ્લા બે આંકડા શાસ્ત્રી હતા કોસ્ટ્રન અને કાઉન્ટડાઉન, એને શું કર્યું હતું તો કે એને વ્યાખ્યા આપેલી કે ભાઈ આંકડા શાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એટલે મીન્સ કે કોસ્ટ્રન અને કાઉન્ટડાઉન એ હતા, એને શું કીધું હતું કે ભાઈ આંકડા શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે એ શું કરે તો કે જે કઈ માહિતી પહેલા એકત્રીકરણ કરે, પછી પૃથ્થકરણ એટલે એનાલિસિસ કરે, અને પછી એનું અર્થઘટન કરે કે એ માહિતી શું કહેવા માંગે છે, એને આવી વ્યાખ્યા આપેલી હતી. ત્યાર પછીની વ્યાખ્યા છે સમષ્ટિ. સમષ્ટિ કોને કહેવાય તો કે આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ તમામ એકમોના સમૂહના તે અભ્યાસ માટેની સમષ્ટિ કહેવાય. આંકડા શાસ્ત્રમાં જે કોઈ આપણે માહિતીનો અભ્યાસ કરવાનો હોય તે માહિતીનો આખો જે સમૂહ હોય સમૂહના અભ્યાસ માટેની તેને શું કહેવાય તો કે સમષ્ટિ. સમષ્ટિ તો કે દાખલા તરીકે ભાઈ કોઈ પણ વસ્તી ગણતરીનો કાર્યક્રમ આપણે યોજી છે તો કે વસ્તી ગણતરી જો આખા દેશમાં યોજાય, મીન્સ કે આખા સમૂહની વાત કરે છે, જો આખા દેશમાં યોજાતી હોય તો તે માહિતી માટેનું શું થયું તો કે સમષ્ટિ. આખા દેશની વાત થાય છે વસ્તી ગણતરીની, એટલે તમામ નાગરિકો માટેની શું થાય તો કે સમષ્ટિ કહેવાય. ત્યાર પછી છે સમષ્ટિનું કદ તો કે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા. જે આ સમષ્ટિમાં જે કંઈ કુલ એકમો મળ્યા હતા મીન્સ કે વસ્તી ગણતરીનો કોઈ તમને ફિક્સ આંકડો મળ્યો હોય એ જે આંકડો છે એ મીન્સ કે કોઈ જે સંખ્યા તમને મળી એ સંખ્યાને શું કહેવાય તો કે સમષ્ટિનું કદ. અને સમષ્ટિના કદને દર્શાવાય છે એન વડે. શાંત સમષ્ટિ કોને કહેવાય તો મીન્સ કે શાંતનો શબ્દ જ છે કે તમે એને ગણી શકતા હોવા જોઈએ તો કે જે સમષ્ટિના કુલ એકમોની સંખ્યાને એન, કારણ કે કુલ એકમો એટલે આપણે ખબર છે સમષ્ટિનું કદ શું છે તો કે એન, એટલે કે તમને જે કાંઈ એકમો મળ્યા છે એના કુલ એકમો એટલે એની સંખ્યા એટલે કોણ થયું તો કે એન. જો એનને તમે ગણી શકતા હોય, એનને ગણી શકતા હોય તો તે સમષ્ટિને કહેવાય શાંત સમષ્ટિ. દાખલા તરીકે કોઈ એક સ્કૂલમાં 1200 વિદ્યાર્થી ભણે છે, કોઈ એક સ્કૂલમાં કેટલા વિદ્યાર્થી ભણે છે તો 1200 વિદ્યાર્થી ભણે છે તો એ 1200ને આપણે ગણી શકીએ તો માટે શાંત સમષ્ટિ કહેવાય. અને દર્શાવવું હોય તો કેમ દર્શાવાય તો કે એન બરાબર કેટલા વિદ્યાર્થી છે 1200. બરાબર, આ થઈ ગયું શાંત સમષ્ટિ. ત્યાર પછી છે નિર્દર્શ. નિર્દર્શ કોને કહેવાય તો કે સમષ્ટિમાંથી કોઈ એક ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદેચ્છિક રીતે પસંદ કરેલા એકમો, એટલે કે જે સમષ્ટિ હતી એ સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા કોઈ એક એકમની પસંદગી કરવાની છે, એ એકમની જે તમે પસંદગી કરો એ એકમની જે પસંદગી થઈ એને જ કહેવાય નિર્દર્શ. દાખલા તરીકે ભાઈ વસ્તી ગણતરી આખા દેશની વાત થતી હતી, એમાંથી તમે ભારત દેશની વસ્તી ગણતરી તમે ખાલી ગણો તો મીન્સ કે આખો જે સમષ્ટિ હતી આખા દેશની એમાંથી તમે ખાલી વાત શેની કરી તો કે ભારત દેશની, તો એનો મતલબ એવો થયો એ નિર્દર્શ થઈ ગયો. એવી જ રીતે સ્કૂલમાં કેટલા વિદ્યાર્થી હતા તો કે 1200 વિદ્યાર્થી હતા. 1200માંથી તમે 200 વિદ્યાર્થીને પસંદ કર્યા. બરાબર, 1200માંથી કેટલા વિદ્યાર્થીને પસંદ કર્યા તો કે 200 વિદ્યાર્થીને પસંદ કર્યા. તો કે કુલ આખી સમષ્ટિ હતી 1200, એમાંથી તમે પસંદ કેટલા કર્યા તો કે 200 વિદ્યાર્થીને પસંદ કર્યા, તો એ 200 વિદ્યાર્થી શું થયા તમારા નિર્દર્શ. નિર્દર્શનું કદ તો કે નિર્દર્શના એકમોની કુલ સંખ્યાને વાહ શું હતું તો કે સમષ્ટિના એકમોની કુલ સંખ્યા. અહીંયા છે નિર્દર્શના, નિર્દર્શના એકમોની કુલ સંખ્યાને કહેવામાં આવે છે નિર્દર્શનું કદ. એટલે તમે જે 200 વિદ્યાર્થી પસંદ કર્યા હતા એ 200 વિદ્યાર્થીને કહેવાય નિર્દર્શનું કદ. અને યાદ રાખજો નિર્દર્શના કદને સેના વડે દર્શાવાય છે તો સ્મોલ એન વડે દર્શાવાય, જ્યારે સમષ્ટિના કદને સેના વડે દર્શાવાય છે તો કે કેપિટલ એન વડે દર્શાવાય છે. ચલનું લક્ષણ તો સમષ્ટિ કે નિર્દર્શન
સમષ્ટિ કે નિદર્શનના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને શું કહેવાય? તો કે ચલનું લક્ષણ. બદલાતું લક્ષણ એટલે કાં તો એ લક્ષણ ગુણાત્મક હોય, આપણે ચેપ્ટર નંબર 2 માં અભ્યાસ કરેલો છે, કાં તો એ લક્ષણ ગુણાત્મક હોય ને કાં તો એ લક્ષણ સંખ્યાત્મક હોય, મીન્સ કે લક્ષણ બદલાતું હોય. તો કે જો ચલનું લક્ષણ ગુણાત્મક હોય, આપણને જે ચલ આપ્યો હોય જો એ ચલનું લક્ષણ ગુણાત્મક હોય તો એને કહેવાય ગુણાત્મક ચલ, અને જો એ ચલનું લક્ષણ કોઈ એક સંખ્યા, મીન્સ કે પર્ટિક્યુલર કોઈ એક સંખ્યા આપેલી હોય, મીન્સ કે સંખ્યામાં જવાબ આવતો હોય, તો એ સંખ્યાત્મક એને ચલ કહેવામાં આવે છે. પછી છે ગુણાત્મક માહિતી કોને કહેવાય. એની પહેલા સંખ્યાત્મક માહિતી સમજી લે, એટલે ગુણાત્મક માહિતી ઓટોમેટિક સમજાઈ જશે. સંખ્યાત્મક માહિતીમાં શું છે? તો કે સંખ્યાત્મક ચલ પરના આવેલા અવલોકનોના સમૂહ, એટલે મીન્સ કે સંખ્યાત્મક જે ચલ અહીંયા હતો એનો જે સંખ્યાત્મક ચલનો જે આખા એકમોનો અવલોકનનો જે સમૂહ છે એ સમૂહને કહેવાય સંખ્યાત્મક માહિતી. એટલે મીન્સ કે આમાં તમને ઉદાહરણમાં કોણ કોણ આવી શકે, મીન્સ કે જેનો જવાબ સંખ્યામાં આવતો એ નહીં આવી શકે. વજન, કોઈનો વજન સંખ્યામાં આવે, ઊંચાઈ, પછી ઉંમર, બરાબર, મહિનાની આવક, આ બધી વસ્તુ સંખ્યાત્મક ચલમાં આવે. ગુણાત્મકમાં એનું તદ્દન ઉલટું થશે. ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને, એટલે મીન્સ કે ગુણાત્મક ચલ જ્યાં એ મળ્યો હોય, અને ચેપ્ટર નંબર 2 પણ આપણે ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલની આપણે અભ્યાસ કરી ગયા છીએ. ગુણાત્મક માહિતીમાં શું આવે? તો કે ગુણાત્મક ચલનો જે અવલોકનનો આખો જે સમૂહ છે એ સમૂહને કહેવાય ગુણાત્મક માહિતી. એમાં ઉદાહરણમાં કોણ કોણ આવશે? તો કે કારખાનામાં જે કામ કરતા વ્યક્તિ હોય તે, શિક્ષણનું સ્તર વગેરેના ઉદાહરણમાં આવશે. ત્યાર પછી છે પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી જો પ્રથમ વખત માહિતી મેળવતો હોય તો આ માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી. એટલે કે ઇન શોર્ટ આમાં એવું કહી શકાય કે જો પોતાની જાતે, મીન્સ કે આપણે ખુદ જો માહિતી મેળવવા જતા હોય, આપણે ખુદ જો માહિતી મેળવવા જતા હોય, એટલે કે પોતે જ વ્યક્તિ જો માહિતી મેળવવા જતો હોય તો એ માહિતીને કહેવાય પ્રાથમિક માહિતી. મીન્સ કે આપણા દ્વારા જે કંઈ માહિતી મેળવવામાં આવે છે એ માહિતી એટલે પ્રાથમિક માહિતી. ગૌણ માહિતીમાં શું હશે? એના કરતાં ઉલટું, મીન્સ કે કામ આખું વેચાઈ જશે. એટલે મીન્સ કે બીજા કોઈ માહિતી મેળવીને આપણને આપતા હોય, બીજા કોઈ વ્યક્તિઓ આપણે જે નિમેલા છે, બીજા કોઈ વ્યક્તિ દ્વારા જો આપણે માહિતી મેળવવામાં આવતી હોય તો એ માહિતી થઈ ગઈ ગૌણ માહિતી. જોકે ધોરણ 9 તમારે આંકડાશાસ્ત્રમાં પ્રાથમિક અને ગૌણ વસ્તુ આવી જ ગઈ છે, બરાબર. ત્યાં પણ એવું જ આપણે શીખ્યા છીએ કે આપણા દ્વારા જે કંઈ માહિતી મળે છે પ્રાથમિક, બીજા કોઈ વ્યક્તિ દ્વારા આપણને માહિતી આપે છે એ ગૌણ માહિતી થાય. એટલે કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા એ કોઈ માહિતી એકઠી કરેલી છે એ માહિતીનો ઉપયોગ જો કરે તો એ માહિતીને શું થઈ ગયું? ગૌણ માહિતી. એટલે બીજી કોઈ સંસ્થાએ જો માહિતી મેળવી હોય અને એ માહિતી જો હું એનો અભ્યાસ હું કરું તો એ કેવી માહિતી થઈ ગઈ? ગૌણ. અને જો મારી જ સંસ્થા ખુદે અમે માહિતી મેળવેલી હોય તો એ કેવી થઈ ગઈ? પ્રાથમિક માહિતી. ત્યાર પછી પ્રશ્ન છે પ્રત્યક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ. આ વસ્તુ સમજાવવાની છે. આની અંદરથી તમને 1 માર્કના પ્રશ્ન છે, પછી ખાલી તમને લાભ પણ પૂછી શકે, ગેરલાભ પણ પૂછી શકે, અને 1 માર્કના MCQ પણ પૂછી શકે. તો પહેલાં જોઈએ પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ એટલે કોણ? તો કે હું ખુદ તપાસ કરવા જતો હોય, હું ખુદ જો તપાસ કરવા કોઈ તપાસનું સ્થળ હોય ત્યાં ખુદ હું પોતે જ, અથવા મારા દ્વારા કોઈ એક વ્યક્તિ નિમાયેલો છે એ ખુદ પોતે જો એ તપાસ કરવા જતો હોય તો એ તપાસ કઈ થઈ ગઈ? પ્રત્યક્ષ તપાસ. ઇન શોર્ટ, હું અથવા મારા દ્વારા જો કોઈ એક વ્યક્તિ હોય નિમાયેલો છે એને હું તપાસ સ્થળે જો તપાસ કરવા મોકલું તો એ કેવી થઈ ગઈ? તો કે પ્રત્યક્ષ તપાસી. એનો અર્થ થયો એટલે કે સંશોધક જાતે, એટલે કે હું ખુદ પોતે અથવા તેણે નિમેલા વ્યક્તિ દ્વારા જો તપાસ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને માહિતી જો મેળવવામાં આવે તો એ માહિતી થઈ ગઈ પ્રત્યક્ષ તપાસ. એટલે કે હું ખુદ પોતે અથવા મારા દ્વારા જે કોઈ નિમાયેલો વ્યક્તિ છે એ ખુદ પોતે જો તપાસનું સ્થળ છે ત્યાં રૂબરૂ મુલાકાત લઈને જો માહિતી મેળવે તો એ થઈ ગઈ પ્રત્યક્ષ તપાસ. લાભ ક્યાં ક્યાં છે? તો કે આ પદ્ધતિ સાચી અને વિશ્વસનીય છે, કારણ કે મેં ખુદ પોતે માહિતી મેળવેલી છે. મેં ખુદ પોતે માહિતી મેળવેલી સાચી જ હોય, અને બીજું મેં ખુદ પોતે માહિતી મેળવેલી એમાં ખોટું થવાનો સંભવ નથી, એટલે વિશ્વસનીય છે. બીજું, માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાતને લીધે કોઈ પ્રશ્ન છે, શંકા છે કે મૂંઝવણ છે વગેરેનો ઉકેલ આવે છે. એટલે મીન્સ કે મેં ખુદ પોતે માહિતી તપાસ સ્થળે ગયો હોય
અને સામે કોઈ વ્યક્તિની જો રૂબરૂ મેં મુલાકાત લઈને જો તપાસ કરી હોય તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, બરાબર, કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતો હોય તો રૂબરૂ મુલાકાતને લીધે શું થાય તો કે એ માહિતીનો ઉકેલ આવી શકે છે. ત્રીજું, જો તપાસનું સ્થળ મર્યાદિત હોય, તપાસનું સ્થળ એટલે કે ક્ષેત્ર મર્યાદિત હોય તો આ માહિતી વધારે સારી નીવડે. મીન્સ કે કારણ કે આમાં પર્ટિક્યુલર આપણે પોતે જ માહિતી લેવા જવાની છે, એટલે તપાસનું સ્થળ મીન્સ કે તપાસનું જે ક્ષેત્ર છે આજુબાજુનો વિસ્તાર એ મર્યાદિત હોય તો જ આ માહિતી વધારે સારી નીવડે. મીન્સ કે ગેરલાભાનો એક થઈ ગયો કે જો તપાસનું ક્ષેત્ર મોટું હોય તો આ માહિતીમાં સમય વધારે લાગે, આ એક ગેરલાભ થયો. ગેરલાભમાં આપણે આવશે, ગેરલાભ છે પેલો કે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે, કારણ કે એક એકની પર્સનલ આપણે રૂબરૂ મુલાકાત લેવી, બરાબર, તો ન્યાયાધીશ તપાસ સ્થળે જવું, બરાબર, ત્યાંથી પાછા બીજા તપાસ સ્થળે જવું, મીન્સ કે એક પછી એક તપાસ સ્થળે તમારે જવાથી પેટ્રોલ છે કે વગેરે ઇત્યાદિ જે કાંઈ ખર્ચ છે એ વધી જાય. તપાસનું ક્ષેત્ર જો વિશાળ હોય, જે આપણે એ વાત કરી હતી, જો તપાસનું ક્ષેત્ર છે જો બહુ મોટું હોય તો આ પદ્ધતિમાં વધારે પડતો સમય લાગે છે. મીન્સ કે કારણ કે પર્ટિક્યુલર તમારે એક એક વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવાથી લ્યો એટલે સમય તમારે વધારે જોઈએ, સમય તમે વધારે લ્યો એટલે ક્ષેત્ર કેવું થયું, ક્ષેત્ર મોટું એટલે સમય વધારે લ્યો, સમય વધારે લાગે એટલે મીન્સ કે કામ તમારે ઝાઝું કરવું પડે. અને છેલ્લું છે, જો આ વ્યક્તિ તાલીમયુક્ત ન હોય તો તેના દ્વારા મળેલી માહિતી ઓછી વિશ્વસનીય છે. એટલે મીન્સ કે પ્રત્યક્ષ તમે રૂબરૂ તપાસ લેતા હોય, જ્યારે પ્રત્યક્ષ તપાસમાં જ્યારે કોઈ વ્યક્તિ સાથે રૂબરૂ તપાસ તમે કરતા હોય તો એને કોઈ પ્રશ્નની મૂંઝવણ હોય, એનો ઉકેલ ન લઈ આવી શકો, અથવા તમે પ્રશ્ન જે પૂછવાના છે એ પ્રશ્ન તમે સરખી રીતે ન પૂછી શકો તો તમારે જે માહિતી એની પાસે જે જોતી છે એ માહિતી તમને ન મળી શકે, બરાબર. પછીનો પ્રશ્ન છે, પરોક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ જણાવો. તો પ્રત્યક્ષ તપાસમાં શું હતું, વ્યક્તિ પોતે અથવા તેના દ્વારા જો કોઈ એક વ્યક્તિ નિમાયેલો હોય પોતે જો રૂબરૂ મુલાકાત લેવા જતો હોય તો એ થઈ ગઈ હતી પ્રત્યક્ષ તપાસ. પરોક્ષમાં શું થશે, વ્યક્તિ પોતે નહીં, એના દ્વારા જે વ્યક્તિ નિમાયેલો હતો એ નહીં, કોઈ ત્રીજો એક વ્યક્તિ જો તપાસ લેવા લેતો હોય તો એ તપાસ કઈ થઈ ગઈ, પરોક્ષ તપાસ. એટલે મીન્સ કે બીજા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જો કોઈ તપાસ થતી હોય તો એ કઈ થઈ ગઈ તો કે પરોક્ષ તપાસ. એટલે મીન્સ કે અર્થ છે સંશોધક, આ ગણક એટલે તેના દ્વારા કોઈ વ્યક્તિ નિમેલો છે એ, ને બદલે ત્રાહિત વ્યક્તિ, એટલે ત્રાહિત એટલે કોઈ ત્રીજી વ્યક્તિ જો ની મદદથી જો માહિતી મેળવવામાં આવતી હોય તો એ માહિતી શું થઈ ગઈ તો કે પરોક્ષ તપાસ થઈ ગઈ. એટલે કે હું નહીં, મારા દ્વારા જે નિમાયેલો વ્યક્તિ છે એ નહીં, કોઈ ત્રીજી જ કોઈ એક વ્યક્તિ જો માહિતી લેવા જાય તો એ કઈ થઈ ગઈ, પરોક્ષ તપાસ. લાભ શું છે તો કે ભાઈ, જ્યારે પ્રત્યક્ષ તપાસનો સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય ત્યારે, એટલે મીન્સ કે જ્યારે પ્રત્યક્ષ તપાસ જો અનુકૂળ ન આવતી હોય તો ત્યારે તમે કઈ તપાસ કરી શકો છો તો કે પરોક્ષ તપાસ. બીજું, પ્રત્યક્ષ તપાસનો આપણે ઓના જે ગેરલાભ હતા એના શું થઈ જશે, લાભ. જો પ્રત્યક્ષ તપાસનું ક્ષેત્ર બહુ મોટું હોય, રૂબરૂ મુલાકાત લેવા જવાનો તમારી પાસે સમય ન હોય તો કોઈ એક ત્રીજી વ્યક્તિ જો મુલાકાત લઈને તપાસ કરે તો પણ થઈ શકે. એટલે મીન્સ કે પ્રત્યક્ષનું તપાસ ક્ષેત્ર જો વિશાળ હોય તો તમે એની જગ્યાએ પરોક્ષ તપાસ પણ કરી શકો છો. મીન્સ કે સમયની બચત થાય, જેમ કે દાખલા તરીકે વસ્તી ગણતરી છે તો વસ્તી ગણતરી કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થતી. મીન્સ કે કેટલા બધા વ્યક્તિઓ વસ્તી ગણતરી કરે છે ત્યારે વસ્તી ગણતરી થાય છે. જો કોઈ એક વ્યક્તિ છે એ વસ્તી ગણતરી કરતો હોત તો જાજો બધો સમય જાય. મીન્સ કે રૂબરૂ એક એકની મુલાકાત લેવી પડે, પણ એની જગ્યાએ શું કરે તો કે અલગ અલગ વ્યક્તિ વેચાઈ જાય છે તો એ કઈ તપાસ થઈ તો કે પરોક્ષ તપાસ થઈ. ત્યાર પછી, પ્રત્યક્ષ તપાસ હેઠળનો ખર્ચ જો વધારે હોય અને જો આપને પરવડતું ન હોય, પ્રત્યક્ષ તપાસ હેઠળનો જે ખર્ચ છે એ વધારે હોય આપને પરવડતો ન હોય તો એની જગ્યાએ આપણે પરોક્ષ તપાસ પણ કરી શકીએ છીએ. ગેરલાભ શું છે તો કે જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે ત્રીજી વ્યક્તિ કે જેના દ્વારા આપણને માહિતી મળે છે, જેની પાસેથી આપણે કોઈ માહિતી મળે છે, એ માહિતી જો એ પોતે વ્યક્તિ અપ્રમાણિત હોય અથવા બિનકાબેલ એટલે એના કાબેલ ન હોય, મીન્સ કે કાર્યક્ષમતા એની એટલી બધી ન હોય અને ખાસ સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય, એટલે મીન્સ કે જે કોઈ આપણે ત્રીજી વ્યક્તિને માહિતી લેવા મોકલેલો છે એ જો અવિશ્વસનીય હોય, મીન્સ કે આપને જે માહિતી આપે એ ત્યાં માહિતી આપેલી જે વ્યક્તિને આપેલી માહિતી છે એ માહિતી અહીંયા આપણને જો ખોટી આપતો હોય, મીન્સ કે સાચી માહિતી ન આપતો હોય તો આ જે પરોક્ષ તપાસ છે એ પરોક્ષ તપાસ નકામી બની જાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા કાંઈ પ્રશ્નો ભણેલા છે, એક એક માર્કની જે કંઈ વ્યાખ્યા હતી, આંકડાશાસ્ત્રના જે નામ હતા એ, પછી પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, સમષ્ટ નિર્દેશ, જેટલી કાંઈ વ્યાખ્યા ભણ્યા છે એ પહેલે ચેપ્ટરની, એ બધી વ્યાખ્યા અને પ્રશ્નો છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. થેન્ક યુ.